રાપરમાં પીએસઆઈએ એક વકીલને ઢોરમાર મારતા તેના વિરોધમાં આજે કચ્છભરના વકીલોએ એક દિવસની પ્રતિક હડતાલ પાડી હતી। રાપર બાર એસોસિએશને આપેલી હડતાલને કચ્છ બાર એસોસિએશને ટેકો જાહેર કરતા કચ્છભરની રૂટીન અદાલતી કામગીરી ખોરવાઈ ગઈ હતી। કચ્છ બાર એસોસિએશનના સદસ્યોએ વકીલને માર મારનારા પીએસઆઈ મિશ્રા વિરુદ્ધ કડક પગલાં લેવા જિલ્લા કલેક્ટર અને ડીએસપી ડીઆઈજીને આવેદનપત્ર આપ્યું છે। માર ખાનારા એડવોકેટ રાણશી પરમાર વિરુદ્ધ પીએસઆઈએ નોંધાવેલી ફરિયાદમાં બિસમરી ભરી વીટો વાળી દેવા બાર એસોસિએશને માંગણી કરી છે। પોલીસ તંત્રનો આવી રીતની વર્તન કોઈ પણ રીતે સહન કરી શકાય એમ નથી। એટલા માટે આજે કચ્છની તમામ કોર્ટોને કામથી અલગ રહેવા માટે વિનંતી કરવામાં આવેલ છે। ભુજની જીકે જનરલ હોસ્પિટલના વર્ગ 3ના 40 જેટલા કર્મચારીઓ છેલ્લા 5 વર્ષથી માત્ર 2.5-3.5 હજાર જેટલા નજીવા પગારે ફરજ બજાવી રહ્યા છે। આ કર્મચારીઓના ભાવિનું શું થશે તે અંગે હોસ્પિટલના જવાબદાર તંત્રો હાઈકોર્ટ અને ગુજરાત સરકારને ખો આપી રહ્યા છે। જીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા વર્ગ 3ના 40 જેટલા કર્મચારીઓ માંડ 2.5-3.5 હજારના ટૂંકા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। આ કર્મચારીઓની ભરતી હોસ્પિટલના સંચાલક માટે સરકારે રચેલી સોસાયટીએ કરી હતી। ફિક્સ પગારે ભરતી થયેલા કર્મચારીઓને સમયાંતરે કાયમી કરી નિયમિત પગાર ધોરણ આપવાના વાયદા કરાયા હતા, પરંતુ 2009માં હોસ્પિટલનું સંચાલન અદાણીને સોંપાયા પછી આ કર્મચારીઓની પડતી શરૂ થઈ। વર્ગ 3ના કર્મચારીઓમાં સેનેટરી ઇન્સ્પેક્ટરીથી લઈને જુનિયર ફાર્માસિસ્ટ, ઇલેક્ટ્રિશિયન, લેબ ટેકનિશિયન, લેબ આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ વગેરેનો સમાવેશ થાય છે। હોસ્પિટલના વહીવટ અંગે રાજ્ય સરકાર અને અદાણી વચ્ચે અનેક ગૂંચવણો પ્રવર્તે છે, તે ગૂંચવણોમાં આ કર્મચારીઓનું ભાવિ ગૂંચવાઈ ગયું છે। હોસ્પિટલના સિવિલ સર્જન પણ આ મુદ્દે પોતાનો હાથ અદ્ધર કરી દે છે। તો અત્યારે સરકારમાં એ પણ કન્ફ્યુઝન ચાલે છે અદાણી અને જનરલ હોસ્પિટલ વચ્ચે, એટલે આ બધી જે કન્ફ્યુઝ મેટરમાં આ મેટરનો પણ સામેલ થઈ ગઈ છે સાથે, અને જ્યારે પણ કાંઈ ડિસિઝન થશે કે અદાણીને સોંપવી કે જનરલ હોસ્પિટલને રાખવાની છે, એ વખતે બધાનો નિકાલ થઈ જશે કે એ વખતે સોસાયટીના કર્મચારીઓને શું કરવાનું છે કે આ જનરલ હોસ્પિટલનું શું થશે। વર્ગ 3ના કર્મચારીઓએ પોતાની કાયમી નિમણૂક માટે અને વેતન ભથ્થાના વધારા માટે ગુજરાત હાઈકોર્ટનો આશ્રય લીધો હતો। આ કેસ કોર્ટમાં પડતર હોઈ મામલો વધુ ગૂંચવાયો છે। હોસ્પિટલની મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટરે આ અંગે ઘટતું કરવાની ખાતરી આપી હતી। કારણ કે અત્યારે જે સરકાર પાસે હોસ્પિટલ છે અને જે મેડિકલ કોલેજ છે અદાણી પાસે છે, એટલે એ પણ એક ઇસ્યુ છે, પણ એ સરકાર લેવલે વિચારાધીન છે અને એમાં કોર્ટ પેટર પણ છે। એ સિવાય જે અહીંયા જગ્યાઓ ખાલી છે એના માટે સરકાર સીમા અવારનવાર અમે લખ્યું છે અને એમના તરફથી પણ એની સક્રિયપણે વિચારણા થઈ રહી છે। સ્થાનિક જે પ્રશ્નો છે એના માટે સિવિલ સર્જન અને એની સાથે મિટિંગ કરી અને સફાઈ અને બાકી બધા રોજબરોજના જે પ્રશ્નો છે, પગાર વગેરે, એ ઉકેલે છે, એના માટે અમે પ્રયત્ન કરીશું। પોતાની કાયમી નિમણૂક સાથે સરકારી પગાર ધોરણનો લાભ મળશે તે આશાએ જ આ કર્મચારીઓ હાલ ઓછા પગારે કામ કરી રહ્યા છે। હાઈકોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી તેમનું ભાવિ અનિશ્ચિતતાઓથી જ ભરેલું રહેશે તે પણ નિશ્ચિત છે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ। માંડવી તાલુકાના દુર્ગાપુર ખાતે કાર્યરત એક મદ્રેસાની કાયદેસરતા અને તેની પ્રવૃત્તિઓ સામે મુસ્લિમ હિતરક્ષક સમિતિએ સવાલો સર્જ્યા છે। મુસ્લિમ સંગઠન અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ આ અંગે ભુજમાં જિલ્લા પોલીસ વડા કચેરીમાં આવેદનપત્ર આપી આ મદ્રેસાની પ્રવૃત્તિઓની તપાસ કરાવવા માંગ કરી છે। મદનીમિયા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના નેજા હેઠળ દુર્ગાપુરમાં ચાલતી મદ્રેસાએ ફૈઝે પીર સૈયદમાં છેલ્લા 4 વર્ષમાં માત્ર 4-5 બાળકોએ જ તાલીમ લીધી છે। તેમ છતાં આ સંસ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ તાલીમ અપાતી હોય તેવા દાવા કરાઈને ફંડ ફાળો ઉઘરાવાય છે। એટલું જ નહીં,
આ સંસ્થાના જવાબદારો તેમની પ્રવૃત્તિ આર્થિક ફંડફાળા અંગે કશો હિસાબ આપવામાં અખાડા કરે છે તેવો આરોપ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ કર્યો છે. છેલ્લા 5 વર્ષની અંદર કોઈ છોકરાઓ ત્યાં કંઈ તાલીમ લેતા નથી, કોઈ ધાર્મિક શિક્ષણ દેવાવાળા કોઈ મોલાનાઓ નથી, અને ફક્ત એક સંસ્થા રજીસ્ટર કરાવી અને ત્યાંના જે સંચાલક છે એ સમાજમાંથી ગેરકાયદેસર રીતે ફંડફાળ ઉઘરાવી અને છોકરાઓને અમે તાલીમ આપી છે એવું ખોટા પ્રચાર કરી અને એ પૈસો પોતાના અંગત હિત માટે વાપરે છે. તો ભારતીય જનતા પાર્ટીના ખાસ અભિયાન હેઠળ મુંદ્રામાં ધારાસભ્ય તારાચંદ છેડાની ઉપસ્થિતિમાં ઘેર ઘેર રમકડા એકત્ર કરવામાં આવ્યા હતા. આ રમકડા આંગણવાડીઓમાં આવતા ગરીબ પરિવારના બાળકોને મફતમાં વિતરિત કરવામાં આવી રહ્યા છે. ભાજપના આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં આ રીતે ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ ઘેર ઘેર ફરીને રમકડા એકત્ર કરી રહ્યા છે. આવી રીતે ઘર ઘર ફરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો ક્રમશઃ રમકડાઓ એકત્રિત કરી અને આવતીકાલે જ જ્યારે આંગણવાડીઓ ખુલશે ત્યારે એ આંગણવાડીઓની અંદરમાં કિટ્સ બનાવી અને જેટલી પણ આંગણવાડીઓ છે રમકડા એકત્રિત થયા છે એ બધા જ આંગણવાડીઓની અંદરમાં રમકડા એ આંગણવાડીને ભેટ આપવામાં આવશે. અને અહીં સમય થયો છે વધુ એક વિરામનો.